રાજપીપળા ખાતે 5 જરૂરિયાતમંદ લાભાર્થીઓને લારીઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી કેડી ભગત, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નોધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્ય ઘનશ્યામભાઈ પટેલ, નોધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્યો દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ, ગુંજનભાઈ મલાવિયા, તેજસભાઈ ગાંધી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં 5 જેટલી કેન્ટીન લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર અન્ય જિલ્લાઓમાં પણ નર્મદા જિલ્લાનો નિરાધાર અને ગરીબ માટેનો માનવતાવાદી ઉમદા પ્રોજેક્ટ નોધારાનો આધાર, આ પ્રોજેક્ટ હવે સામાન્ય ગરીબ આધાર લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થયો છે. નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, તેમની ટીમ તથા એનજીઓ સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક આગળ ચાલી રહેલ આ પ્રોજેક્ટ હવે ગરીબ અને નિરાધારોની રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યો છે. નોધારાના આવા પરિવારો પોતાના પગ ઉપર ઉભા થાય, આ તે રોજગારી મેળવતા થાય, પોતાના પગ પર ઉભા થાય, આર્થિક રીતે સદ્ધર બન્યા, તેમજ રાષ્ટ્રના પ્રવાહમાં આ વર્ગો પણ જોડાઈ જાય તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી કચેરી પાસે સખી મંડળની બહેનોને 5 જેટલી હાથલારી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે ગરીબ અને નિરાધાર લોકો છે એવા લોકોને રોજગારી મળે, આત્મનિર્ભર બને એના માટેની આ નોંધારાના આધારની યોજના છે. તે અંતર્ગત આજે અલગ અલગ પ્રકારના સાધનો આપીને એ લોકોને પગભર બનાવવાનો આ પ્રયત્ન છે. આજે 5 લારી આપવાની છે. આ 5-5 લારી, આમાંની 2 લારી તો આપણી તાલુકા પંચાયતમાં ઊભી રહેવાની છે અને તાલુકા પંચાયતમાં આવતા જે આપણા કાર્યકર્તા હોય, નાના મોટા કામ લઈને આવતા નાગરિકો હોય, એને ચા નાસ્તાની સગવડ મળે. બાકીની 2-3 લારી